ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તારીખ 7-8-2021 ને શનિવારના રોજ વિકાસ દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ડોક્ટર નલિનકાન ગાંધી ટાઉન હોલ ખાતે આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની હાજરીમાં વિકાસ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આરોગ્ય વિભાગના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના હસ્તે વેન્ટિલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 100% રસીકરણ થયેલા ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કોરોનાના કપરા સમયમાં રાત દિવસ જોયા વગર ખડે પગે સેવા કરનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે તારીખ 7-8-2021 સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે તારીખ 1-8-2021 થી તારીખ 7-8-2021 સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે પીડિયાટ્રિક વિભાગ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, આરસીએચઓ, સીડીએમઓ, આરએમઓ, આઈએપી સાબરકાંઠા અને એનએનએફ ગુજરાતની હાજરીમાં લોકજાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રંગોળી, પોસ્ટર, નાટક અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તથા પ્રોત્સાહન રૂપે આઈએપી અને એનએનએફ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સ્તનપાન અને ઓઆરએસની મહત્વતા દર્દીઓને સમજાવવામાં આવી હતી। બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લા સહિત વિવિધ સ્થળોએ તારીખ 8-8-2021 ને રવિવારના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, જેથી દશામાની મૂર્તિ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા। સાબરકાંઠા જિલ્લા સહિત વિવિધ સ્થળોએ તારીખ 8-8-2021 ને રવિવારના રોજ દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી હિંમતનગર શહેરના ટાવર વિસ્તારમાં દશામાની મૂર્તિ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા। સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। કોરોના કાળમાં 3 ફૂટની દશામાની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે। આ વ્રત 10 દિવસ સુધી ચાલે છે। હિંમતનગર સહિત જિલ્લામાં દશામાના વ્રતનું અનેરું મહત્વ છે। બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના આદર્શ અનુસાર સાબરકાંઠા જિલ્લા ઘટક સંઘ દ્વારા કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સેવાથી ઉપેક્ષાને કારણે શિક્ષકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। 7મા પગારપંચનું એરિયર્સ, ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવી, શિક્ષણ સમિતિની શાળાઓમાં સમાવી લેવા બાબતે સાબરકાંઠા જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવાસી કલેક્ટર તથા જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠાને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા। શિક્ષણ સમિતિના શિક્ષકો જેવી સમાન લાયકાત ધરાવતા અને સમાન પ્રકારનું શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કામ કરતા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે અને લાંબા સમયથી કરાતી રજૂઆતો પ્રત્યે પણ દુર્લભ સેવામાં આવી રહ્યું છે। શિક્ષકોની લાગણી અને માગણીનો પડઘો પાડવા માટે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ જાવેદભાઈ શેખની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ઘટક સંઘ દ્વારા દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો આપવાના કાર્યક્રમ અનુસંધાને સાબરકાંઠા જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તારીખ 18-6-99ના ઠરાવ મુજબ વિદ્યા સહાયક તરીકે એમાં જોડાયેલા શિક્ષકોની નોકરી ઉચ્ચતર પગારની ગણતરીના હેતુ માટે સળંગ ગણવી, 4200નો હપ્તો ગ્રેડ પે આપવો, 7મા પગાર પંચના ઠરાવની શરતની અનુસાર
એરિયર્સના 5 હપ્તા પૈકી એક પણ હપ્તો ચૂકવાયો નથી, જેની તાત્કાલિક ચૂકવણી કરવી. ચાલુ નોકરીએ કર્મચારીઓના પરિવારજનોને રહેમરાહે રોકડ સહાયનો લાભ આપવો, અન્ય કર્મચારીઓની જેમ તબીબી સારવાર ખર્ચની ચૂકવણી કરવી, સાતમા પગાર પંચમાં રદ કરી જગ્યાઓ અને ત્યારબાદ ખાલી પડેલી જગ્યાઓ રદ કરવી અને વર્તમાન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ સ્વનિર્ભરમાં ફેરવી, તેમાં કામ કરતા કર્મચારીઓને શિક્ષણ સમિતિની શાળાઓમાં સમાવવા વગેરે માંગણીઓનું આવેદન પત્ર સાબરકાંઠા જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ દરજી, યાસ્મીનાબેન ઈડરિયા, હરેશભાઈ સુથાર, નીતાબેન પટેલ, ચંદ્રિકાબેન પરમાર, દિલીપભાઈ દરજી, શ્રદ્ધાબેન નાયક, સાજેદાબેન ઈડરિયા, પારસબેન પટેલ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જિલ્લાની શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું. વધુ વિગતો આપતા સાબરકાંઠા જિલ્લા સંઘના પ્રમુખ ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું કે સરકાર અમારી માંગણીઓ સત્વરે પૂરી કરે, નિર્ણયોની લેવાની બાબતમાં સરકારની વિલંબિત નીતિ ખૂબ જ નિરાશાજનક છે. સરકાર ઉક્ત માંગણીઓ બાબતે સત્વરે નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે રચનાત્મક કાર્યક્રમો દ્વારા ચાલુ કરેલી લડત વધુ આક્રમક બનાવાશે. બિંદેશ માંડલિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.